ગુજરાતમાં માત્ર શેરી ગરબા અને પ્રાચીન ગરબીઓને જ મંજૂરી આપવામાં આવી છે પાર્ટી પ્લોટના કોમર્શિયલ ગરબા આયોજનોને મંજૂરી આપવા લોક માંગ ઉઠી છે આ બધા વચ્ચે મોસમે રંગ બદલતા ખેલૈયાઓને વધુ એક ઝટકો લાગી શકે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી ચાર દિવસ પવન સાથે ભારે વરસાદની આગાહી છે ઉલ્લેખનીય છે કે આજે સાંજથી જામનગરમાં પણ વાતાવરણ પલટાયું છે મિની વાવાઝોડા જેવા પવન સાથે વરસાદી માહોલ સર્જાયો છે ગુજરાતના મુખ્યમંત્રી બદલાયા પછી ભાજપે નવા મંત્રીમંડળ સાથે ફરીથી જન આશીર્વાદ યાત્રા આરંભ કરી છે આજે જામનગરમાં જન આશીર્વાદ યાત્રામાં કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાનું આગમન થયું હતું ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી આરસી ફડду મેયર બીનાબેન કોઠારી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનોએ કિરીટસિંહ રાણાનું સ્વાગત સન્માન કર્યું હતું જન આશીર્વાદ યાત્રા ગુલાબનગર થી આરંભ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી જામનગરમાં આજે જન આશીર્વાદ યાત્રા અંતર્ગત કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ નગર ભ્રમણ કર્યું હતું તેમના આગમન પૂર્વે યાત્રાના આરંભ સ્થળ ગુલાબનગર પાસે સ્થાનિક મહિલાઓએ પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવના મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું જેને પગલે થોડી વાર ભાજપના આગેવાનોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા આખરે સ્થાનિક આગેવાનોએ સમસ્યા હલ કરવાની ખાતરી આપતા મહિલાઓએ વિરોધ પ્રદર્શન સમેટી લીધું હતું બોલીવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એટલે કે એનસીબીએ ડ્રગ્સ પ્રકરણમાં ત્રણ ઓક્ટોબરે ધરપકડ કરી હતી ગઈકાલે કોર્ટે આર્યન સહિત અન્ય આરોપીઓને ચૌદ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો પરંતુ મોડી સાંજ થઈ જતા તમામ આરોપીઓને એનસીબીની ઓફિસમાં જેલવાસ રૂપે રાત વિતાવવી પડી હતી આજે મુંબઈની કિલ્લા કોર્ટમાં આર્યનના વકીલે વચગાળાની જામીન અરજી કરી હતી કોર્ટે આ અરજી નામંજૂર કરી સેશન્સ કોર્ટમાં અરજી કરવા હુકમ કર્યો છે દરમિયાન આજે બપોરે જ આ પ્રકરણમાં આર્યન સહિત છ પુરુષ આરોપીઓને આર્થર રોલ જેલ તથા બે મહિલા આરોપીને ભાઈખલા જેલ મોકલી આપવામાં આવ્યા હતા કિલ્લા કોર્ટે જામીન અરજી નામંજૂર કરતા આર્યને આજની રાત આર્થર રોલ જેલમાં જ વિતાવવી પડશે